નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. હું છું લલિત પલાસ. અને તો આખો ઉનાળો તપી તપીને થાકી ગયો છે અને હવે આવ્યો છે ચોમાસો. તો આજનો મોસમ બિલકુલ બદલાઈ ગયો છે. સવારથી હું જ્યારે નાવા બેઠો ત્યારથી મોસમ ખરાબ છે. આજે જોઈ શકો છો તમે, વરસાદ આવવાની શક્યતા 100% છે. બધું વાદળાથી ઢંકાઈ ગયું છે અને વરસાદ 100% આવશે. તો દોસ્તો, આજે વરસાદ થઈ જશે એટલે આપણે આ કામ ચાલુ થઈ જશે. તો દોસ્તો, વરસાદ પડી જાય એટલે બધા ખેડૂત લોકો હળ ખેતરમાં નાખી દેશે અને ફટાફટ ગોરવા ખેડવાનું કામ ચાલુ કરી દેશે. તો વરસાદ થયા પછી આ કામ ચાલુ થઈ જશે. હમણે બધા ખેડૂત લોકો વરસાદ આવે એટલે ખેતી કરવા માટે ફૂલ એક્સાઇટેડ હોય છે. એટલે વરસાદ આવે એટલે બધા ખેતી કરવા માટે તૂટી પડશે. તો દોસ્તો, હલકો ફુલકો વરસાદ ચાલુ થઈ ગયો છે, જોઈ શકો છો તમે. તો દોસ્તો, હલકો ફુલકો વરસાદ પડી રહ્યો છે અને વાવાઝોડું બહુ આવ્યું છે એટલે આંબાએ કેરીઓ બહુ પડ્યો હોય એટલે આંબા કેરીઓ લેવા દોડી. જડ્યો પેલી પડી થઈ પેલી પડી આ પડી હમે પાકી નહી મળે. દોસ્તો, આવા મોસમમાં વાડીઓમાં ફરવાની ખૂબ મજા આવે છે. હલકો ફૂલકો પાણી પડતો હોય અને વાવાઝોડું ચાલતું હોય તો આંબાએ કેરીઓ જવાની કઈક મજા અલગ છે. રોન આ પડી કઈ દેખાડ આ પાકી બધી કાશી આ પાકી છે. તો દોસ્તો, આ છે આંબાવાડી, અમારા ફળિયાના કાકાની વાડી છે. તો દોસ્તો, આખી વાડીમાં ફર્યા પણ પાકી કેરી ના મળી. અહીંયા એક આંબો છે, ત્યાંથી એક પાકી કેરી મળી. તો દોસ્તો, વરસાદ હલકો ફૂલકો ચાલુ છે અને હમણાં કઈ કામ પણ ના કરી શકીએ. તો ફાઇનલી દોસ્તો, વરસાદ બંધ થઈ ગયો છે અને બધો ઠંડો ઠંડો મોસમ થઈ ગયો છે. તો આપણે જઈશું પાટા ડુંગરી ડેમ, આપણે કામ છે બાબા ઘોડાજાના મંદિર પર. તો આપણે ત્યાં જઈશું, હું તમને મંદિરના પણ દર્શન કરાવીશ. તો બન્યા રહેજો વ્લોગમાં, આપણે બાબા ઘોડાજાને મંદિરે જઈએ. તો દોસ્તો, સવારથી થોડો થોડો વરસાદ આજે ચાલુ થઈ ગયેલો અને હમણાં ફિલહાલ વરસાદ થોડો બંધ રહ્યો. તો બાબા ઘોડાજા પર જવાનો પ્લાનિંગ બધાનો હતો. તો હવે બાબા ઘોડાજા પર જઈશું અને થોડી માનતા જેવું છે તો ત્યાં થોડી માનતા પૂરી કરશું અને ત્યાં કુકડા ઉકડા પણ મારવાના છે તો કુકડા ખાવાવાળા પણ સાથે છે. તો જઈએ જલ્દી બાબા ઘોડાજાને મંદિરે અને તમને દર્શન કરાવું ત્યાં. મંદિર અહીંયા અહીંયાની માનતા રાખેલી છે તો એ માનતા પૂર્ણ કરવા માટે આવ્યા છે. તો જઈએ આપણે ઉપર અને દર્શન કરીએ બધા મળીને. તો દોસ્તો, આ છે ઘોડાજા મંદિર. આપણે સીડીઓ ચડીને ઉપર જઈએ અને ઉપર દર્શન કરાવું તમને બધાને. દોસ્તો, આ છે બાબા ઘોડાજો અને અહીંયા ઘણી ખરી પબ્લિક આવે છે. રવિવારે શનિવારે અહીંયા ફૂલ ભીડ રહે છે. અહીંયા ઘણાની મનોકામનાઓ ખૂબ પૂરી થાય છે. તો સીડીઓ તમે જોઈ શકો છો, આ સીડીઓ ચડવાની છે. ચડતા ચડતા હાડ થઈ જશે લગભગ. તો ભલે સીડીઓ કેટલી પણ હોય, આપણે ઝપકાવીને ચડી જવાનું છે ફટાફટ. હું બન્યા રહો વ્લોગમાં, તમને બાબા દેવના દર્શન કરાવો. ખરા માણસ પેલો ડાહા માણા ઉપર ચડી ગયો, તમારે ચડાય નહીં પડતા બોલ્યા હે તું નીરો.
बहुत थक गए दोस्तों आसे घोड़ा जा देव मंदिर अहीं शनि रविवार फूल संख्या हो से आज पण दिवस में 5-6 बोकड़ा अहीं कापे से अने घणा लोकोनी मनोकामना अहीं पूरी थाय से तो बहु लोग आवे से अने एमांथी एक आ पण आपणा भाई से ए पण मानता पूरी करवा आया से अहीं घणा खरा लोकोनी मानताओ मानेली होय जल्दी पूरी थई जशे एटले अहीं शनि रविवार पब्लिक फूल रहेशे बाकी आम भी बीजा टाइम भी पब्लिक रहे से पण आज थोड़ी कम पब्लिक से बाकी आगळ आपणे जे वक्त आया था रविवार ते वक्त अहीं खूब सारी पब्लिक हती आ से मेन मंदिर बाबा घोड़ाजा देव ए हूँ तमने अंदर ते दर्शन कराई दू ત્યાં કઈ બી બકરા કપાય છે અને સામે બાબા ઘોડાજા દેવ મંદિર બાબા ઘોડાજાનું મંદિર છે અને ખાસ છે આપણે હિમેલમાં કહેવામાં આવે છે એમને અહીંયા પણ બાબા ઘોડાજાના દર્શન કરે એટલે અહીંયા પણ દર્શન કરવાનું ના ભૂલતા એ પણ હું તમને અંદરથી દર્શન કરાવી દઉં અને અહીંયાથી જે સામેનો વ્યૂ એક નંબર છે આ છે ઠક્કર બાપા સરોવર અને ઘણા ખરા અને પાટા ડુંગરી તળાવના નામે પણ ઓળખે છે તો અહીંયા તમે ક્યારે પણ ફરવા આવો તો અહીંયા બાબા દેવના દર્શન કરવા આવવાનું ના ભૂલતા તો દોસ્તો ઘોડાજા દેવનું કામ પતી ગયું છે અને દર્શન કરી અને ફિલહાલ તો નીચે ઉતરીએ છીએ પણ પીધેલાની હાથે આપણે આવીએ તો નવી નવી કોમેડી જોવા મળે છે અને કંઈક હટકે કોમેડી જોવા મળે છે એવી કોમેડી જોવા મળે છે કે આપણું કંઈ ના આવે તો પીધેલાની સાથે ફરવાની મજા કંઈક અલગ છે તો ફિલહાલ બધા લોકો જઈ રહ્યા છે ત્યાં અને આપણે પણ જઈએ કેટલી વાર લાગે છે જોઈએ ફરી ઘરે જઈશું ફાઇનલી દોસ્તો અમે બાબાદેવના દર્શન કરી લીધા હતા અને દર્શન કરી ફરી આપણે ઘરે આવી ગયા હતા અને જમવાની વ્યવસ્થા બધી ઘરે કરી હતી એટલે ઘરે બધા જમાડવા લાગી ગયો અને જમવા લાગી ગયા એટલે વ્લોગનું એન્ડ કરવાનું ભૂલી ગયો તો સોરી માફી ચાહું છું પણ આજનો વ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ કરીને કહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો રેગ્યુલર આપણા વ્લોગ આવતા રહેશે તો ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં કાલે